नमस्ते विद्यार्थी मित्रों, आज आप एकम पहलू वैष्णवजन काव्य की समझूती मेळवीशुं। आ काव्यना कविनु नाम छे नरसिंह मेहता। काव्यनो साहित्य प्रकार छे पद। नरसिंह मेहता नो समय ईस्वीसन 15मी सदी मनाय छे। कवि परिचय नी अंदर आपणे जोईए तो नरसिंह मेहता नो जन्म भावनगर जिल्लाना तळाजा गाममां थयो हतो। तेमनी कर्मभूमि जूनागढ़ हती। आ सिवाय तेमना जीवन विशे आधारभूत माहिती प्राप्त थती नथी। तेवो आदिकवि तरीके जाणीता छे। तेवोना उत्तम उर्मी काव्योमां जोईए तो भाई सामरसानो विवाह, हार, हुंडी, मामेरू, श्राद्ध आ तेमनी काव्य रचनाओ छे। तेमना प्रभात्याओ पण छे, खूब प्रख्यात छे, जाणीता छे। अहीं आपेलू वैष्णवजन जे काव्य छे, पद छे, ते गांधीजीने पण खूब ज प्रिय हतुं। आ काव्य गुजरातनी बहार छे, भारत अने विश्वमां पण जाणीतुं छे। અહીં વૈષ્ણવજનનો અર્થ સાદી અને સરળ ભાષામાં જો આપણે કહીએ તો ભગવાનનો માણસ અથવા વિષ્ણુનો ભક્ત એવો થાય। પણ અહીં સાચો વૈષ્ણવ કોને કહેવાય એના લક્ષણ આ કાવ્યની અંદર બતાવેલા છે। અહીં નરસિંહ મહેતા છે એમ કહે છે કે સાચો વૈષ્ણવજન હોય એ બીજાના દુઃખને સમજે છે, બીજાને મદદ કરે છે, એની ભલાઈ કરે છે, અને છતાં પણ મનની અંદર છે એ અભિમાન રાખતો નથી, તે કોઈની નિંદા કરતો નથી, હંમેશા સાચું બોલે છે। તેની વાણી, વર્તન અને મન છે પવિત્ર હોય છે, નિર્મળ હોય છે। તે પરસ્ત્રીને પણ કોઈ દી જોતો નથી, બીજાના ધનને પણ હાથ અડાડતો નથી। લોભ, મોહ, કામ, કપટ એવાથી એ હંમેશા દૂર રહે છે। આવી વ્યક્તિ હોય એ સ્વયં જ એક તીર્થરૂપ હોય છે અને એના દર્શન કરવાથી 71 પેઢી છે એ તરી જાય છે। આવું અહીં છે કાવ્યની અંદર નરસિંહ મહેતા જણાવે છે। હવે કાવ્યની પંક્તિ આપણે વિગતવાર સમજીએ। વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે। વૈષ્ણવ જન એટલે કે વિષ્ણુ ભક્ત, સાચો વૈષ્ણવજન। પીડ એટલે કે દુઃખ, પરાઈ એટલે બીજાનું, પર દુઃખે એટલે બીજાના દુઃખ ઉપર, ઉપકાર એટલે કે ભલું કરવું, તો એ છતાં પણ, તો પણ, ન આણે રે એટલે કે રાખતો નથી કે લાવતો નથી। અહીં નરસિંહ મહેતા એમ કહે છે કે સાચો વૈષ્ણવજન તો આપણે તેને જ કહી શકીએ કે જે બીજાના દુઃખને જાણે છે, બીજાના દુઃખને સમજે છે, બીજાના દુઃખ ઉપર એ ભલું કરે છે, બીજાના દુઃખમાં એ મદદ કરે છે, છતાં પણ આ ભલું કરવાનું તેના મનમાં સહેજ પણ અભિમાન છે એ રાખતો નથી કે લાવતો નથી। ફરીથી જોઈએ, સાચો વૈષ્ણવજન તેને જ કહેવાય કે જે બીજાના દુઃખને સમજે છે, બીજાના દુઃખ ઉપર ઉપકાર કરે છે કે ભલું કરે છે, છતાં પણ આ ભલું કરવાનું તેના મન ઉપર જરાય અભિમાન એ રાખતો નથી। બીજી પંક્તિ જોઈએ, સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે નીરે, વાંચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે। સકળ એટલે કે સમગ્ર, આખું, નિંદા એટલે કે વગોવણી કરવી,
वाच वाणी, काच कार्य अथवा तो चारित्र, निश्चल एटले के स्थिर अडग, जननी एटले माता, केनी केनी एटले के कोईनी। અહીં નરસિંહ મહેતા એમ કહે છે કે સાચો વૈષ્ણવજન એને કહેવાય જે આખા લોકમાં, વિશ્વમાં, આખા જગતમાં બધાને જ વંદન કરે છે, કોઈની પણ નિંદા કરતો નથી, વાણી, ચારિત્ર્ય અને મન હંમેશા સ્થિર રાખે છે, કે જેના વાણી, ચારિત્ર્ય અને મન હંમેશા સ્થિર હોય આવા વૈષ્ણવજનની માતા છે એ પણ ધન્ય છે। ફરીથી જોઈએ, સાચો વૈષ્ણવ એ જ છે જે આખાય સંસારમાં, લોકમાં સૌને વંદન કરે છે, કોઈની નિંદા કરતો નથી, વાણી, ચારિત્ર્ય અને મન હંમેશા અડગ રાખે છે, સ્થિર રાખે છે, એવા આ વૈષ્ણવજનની માતા પણ ખરેખર ધન્ય છે। ત્રીજી પંક્તિ, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત્રે, જીહવા થકી અસત્ય ન બોલે પરધન ન વજાલે હાથ રે। સમદ્રષ્ટિ એટલે કે સમાન રીતે જોવું, તૃષ્ણા એટલે ઈચ્છા, ત્યાગી એટલે કે ત્યાગ કરવો, પરસ્ત્રી એટલે બીજી સ્ત્રી, જીહવા એટલે જીભ વાણી, જાલે એટલે કે પકડે। શું કહે છે કે સાચો વૈષ્ણવજન છે એ કહેવાય કે જે સંસારમાં બધાને સમાન દ્રષ્ટિએ જોવે છે, તેણે પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરી દીધો છે અને બીજી સ્ત્રીઓ તેના માટે માતા સમાન છે। વાણી થકી, જીભ થકી છે, ક્યારેય એ જૂઠું બોલતો નથી અને બીજાનું ધન, પરધન એટલે બીજાનું ધન, બીજાનું ધન ક્યારેય છે પોતાના હાથમાં એ લેતો નથી, પકડતો નથી। ફરીથી જોઈએ કે સાચો વૈષ્ણવજન છે એ દુનિયામાં બધાને સમાન દ્રષ્ટિએ જોવે છે, તેણે ઈચ્છાનો ત્યાગ કરી દીધો હોય છે અને બીજી સ્ત્રી તેના માટે માતા સમાન છે। વાણી થકી એ ક્યારેય ખોટું બોલતો નથી, જૂઠું બોલતો નથી અને બીજાના ધનને હાથ અડાડતો નથી, બીજાના ધનને હાથમાં લેતો નથી। મોહ માયા વ્યાપે નહીં તેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ સુ તાળી રે લાગી, સકળ તીરથ તેના તન મારે। શું કહે છે, મોહ એટલે મોહ અને માયા, માયા એટલે સ્નેહ, પ્રેમ, મોહ અને માયા છે, મોહ એટલે આસક્તિ હોય અને માયા એટલે સ્નેહ અને પ્રેમ, મમતા। તો વ્યાપે નહીં એટલે સ્પર્શે નહીં અથવા તો અસર ન થાય, દ્રઢ એટલે અટલ, અડગ, રામ નામ સુતાડી રે વાગી એટલે રામ નામની ધૂન લાગવી, સકળ તીર્થ તેના તન મારે એટલે આખા જેટલા તીર્થો છે, યાત્રાધામો છે એ એના શરીરમાં જ છે, એટલે કે એ પોતે તીર્થ સમાન છે। અહીં કવિ નરસિંહ મહેતા એમ કહે છે કે મો જે સાચો વૈષ્ણવજન છે એને સંસાર ઉપરના જે મોહ છે, માયા છે, એની અસર થતી નથી, સ્પર્શ થતો નથી અને એના મનની અંદર છે અડગ વૈરાગ્ય રહેલું છે,
તેને રામ નામની છે એ ધૂન લાગી છે અને આવા વૈષ્ણવ જન છે પોતે જ તીર્થ સ્વરૂપ હોય છે। વણ લોભી ને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે। વણ લોભી એટલે લોભ વગરનું, કપટ રહિત એટલે કે કપટ વગરનું, નિવાર્યું એટલે કે દૂર કરવું, ભણે એટલે કહે અથવા બોલે। અહીં નરસિંહ મહેતા એમ કહે છે કે સાચો વૈષ્ણવ જન છે એ પોતે લોભ વગરનો હોય છે, કપટ વગરનો હોય છે અને કામ અને ક્રોધને છે એને દૂર કર્યા હોય છે। અહીંયા નરસિંહ મહેતા એમ કહે છે, ભણે છે, બોલે છે, કહે છે કે આવા વૈષ્ણવજનનું છે, સાચા વૈષ્ણવજનનું દર્શન કરવાથી 71 કુળ છે એ તરી જાય છે। 71 કુળ છે પુણ્ય પ્રભાવથી, તેના આના પુણ્ય પ્રભાવથી તરી જાય છે। સ્વાધ્યાયની અંદર પ્રશ્ન પહેલો અને બીજો CW માં લખવાનું છે। પ્રશ્ન ત્રીજો, ચોથો અને પાંચમો હોમવર્કમાં લખવાનું છે।